એ વાત જુદી છે કે કેપ્ટને દરેકને જોડવાનો પ્રયત્ન કરવાનો, છેલ્લે કોઈ જ ન આવે ત્યારે વિહાર તો કરાવવો કમ્પલસરી છે ને, ત્યારે જે તમારા 108 છે એને જ કામે લગાડો. આજે વિહારની સાથે સાથે કેટલીક તમારા આત્મા માટેના લક્ષ્યની વાત કરવી છે. નંબર 1, મારી કે તમારી કોઈ પણ આરાધના છે એ આરાધનાનું લક્ષ્ય શું હોવું જોઈએ? તમે પૂજા કરો છો, તમારું લક્ષ્ય શું છે? નિલેશભાઈ, શું તમે પ્રવચન સાંભળો, તમારું લક્ષ્ય શું હોય? તમે નૌકારવાળી ગણો, તમારું લક્ષ્ય શું હોય? તમે તપ કરો છો, તમારું લક્ષ્ય શું હોય? શું કીધું? કર્મ નિર્જરા. અહીંયા બોલો છો, બાકી હકીકતમાં તમને પૂછીએ ત્યારે કદાચ તમારા લક્ષ્ય જુદા જુદા હોય છે. હું ભગવાનની પૂજા કરું છું, છોકરા હોય ને, છોકરા સ્કૂલના સ્ટુડન્ટ, એને પૂછો બસ ભગવાન ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ અપાવી દેજો. અરે એક દેરાસરમાં અમે પ્રદક્ષિણા પ્રદર, મારી આગળ એક ડોસીમાં પ્રદક્ષિણા પ્રદર હતા, મને એમ કે દુઆ બોલે છે, કાન આમ જરાક કરે તો ખબર પડી મારી દીકરીને સીએ માં પાસ કરાવી દે છે. એ પ્રદક્ષિણા દેતી જાય ને દીકરીને સીએ માં પાસ કરાવતી જાય, એનો નવો દુહો આવ્યો લાગે. આપણે લક્ષ્ય આ છે, એ ભગવાન મારું ગયેલું પેમેન્ટ જો પાછું આવી જાય તો હું 21 પૂરમ ભરીશ. કર્યું છે કે નથી કર્યું? કર્યું છે, ઘણી વાર કર્યું છે, કદાચ કોકે કરાવ્યું, તમે જાતે કર્યું છે, કોકના કેવાથી કર્યું છે, તમારા લક્ષ્ય જુદા છે. યાદ રાખજો, આપ ગયેલા પેમેન્ટ કે કોઈ ડિગ્રી એ બધું તો ભૌતિક લક્ષ્ય છે, એક ભવ પૂરતું જ છે. આવતા ભવની અંદર કોઈ તમારું પેમેન્ટ લેવા આવવાનો છે ખરો? કુછ નહીં, અહીંથી ગયા, ભૂલી ગયા, પતી ગયું. હા, કર્મરાજા નહીં છોડે એ વાત જુદી છે. તમે કદાચ સીએમાં ફેલ થયા, આવતા ભવની અંદર કોઈ તમારું જોવાના છે સર્ટિફિકેટ કે ભાઈ શું છે, તમે જન્મ્યા ત્યારે ગયા ભવની અંદર તમારી પાસે કઈ ડિગ્રી હતી? કોઈ પૂછતું નથી. અત્યારે મને એવા સમાચાર મળ્યા છે કે આજકાલની છોકરીઓ પણ હોશિયાર થઈ ગઈ છે. ધર્મિષ્ઠ છોકરીઓને જે બધા ક્વોલિફિકેશન્સ આપવા પડે ને કે ભાઈ મુંબઈની અંદર સેન્ટ્રલ લાઇનમાં નહીં વેસ્ટર્ન લાઇનમાં જ રહેવું છે, એવો જ મુરતિયો ખપે. સેન્ટ્રલ વાળો ના ખબર, વેસ્ટર્ન વાળો જોઈએ. વેસ્ટર્નની અંદર પણ અમુક જ પરામાં રહેતો હોય, અમુક પરામાં રહેતો હોય તો પછી અમુક એના પણ ક્વોલિફિકેશન હોય કે કંદમૂળ નથી ખાતો, અભક્ષ્ય નથી ખાતો. એવું મેં સાંભળ્યું છે કે હવે એક ક્વોલિફિકેશન ઉમેરાયું છે, એ વિહાર સેવા ગ્રુપનો મેમ્બર છે કે, અને એનું કારણ તમને કહું કે વીએસજી નો મેમ્બર, મને ઘણા પરિવાર આવે ને, મારા સાહેબ દીકરીનું નક્કી કર્યું, મેં એમાં હું શું કરું પણ એમ નહીં, તમારા વીઆર સેવા ગ્રુપનો મેમ્બર છે, મરી ગયા. હું તમને એટલા માટે આ કહું છું કે કાલે મારું નામ ખરાબ ન કરતા. આ વીએસજી ના મેમ્બર છે એટલે મારા સાહેબ તમારાથી તૈયાર થયેલો હોય તો કેવો. આજે ક્રેડિટ થઈ ગઈ વીએસજી, કારણ કે જે સતત સાધુ સાધ્વીની સાથે ચાલતો હોય, કેવો સત્સંગ કરતો હોય, એના જીવનમાં કેવા સદાચાર હોવા જોઈએ, નહીં એને તો કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ન જ આવે. વીએસજીની જ્યારે આટલી ઊંચી છાપ થઈ હોય ત્યારે અહીં બેઠેલાઓને કહું છું કે કમસે કમ તમારી જે બાઉન્ડરી છે એને ક્યારેય ક્રોસ નહીં કરતા. સાધુ સાધ્વીની સાથે ચાલનારા એના જીવનની અંદર કમસે કમ એટલું તો પરિવર્તન લાવે લાવે ને લાવે જ, કે જ્યાં જાય બહુ ઊંચા ધર્મિષ્ઠ તરીકે નહીં પણ મધ્યમ ધર્મિષ્ઠ તરીકે આપણી ઓળખ, આપણી આઈડેન્ટિટી હોવી જ. અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી 3 પ્રકારના ગોલ હોય છે. નંબર 1, ભવિષ્યમાં મને આ ધર્મથી સુખ મળે, સગવડ મળે, સદગતિ મળે. ઘણી વાર આપણે આવા ધર્મો કર્યા છે ભૂતકાળમાં, આપણને ખબર નથી, આપણે અજ્ઞાની હતા એના કારણે આપણાથી આવા વિચારો થઈ ગયા, હે ભગવાન હું આ કરું તો તું મને આ કરી દેજે, હે ભગવાન તે કરું તો તું મને આ કરી દેજે. આવી રીતે આપણે ભૂતકાળમાં ધર્મ કર્યા હશે પણ આ ગલત છે. જે ધર્મ કર્યા પછી એના કેન્દ્રમાં ભૌતિક જગત આવી જાય, ધર્મ માટે ચોકડી મૂકી દેવા.